સુરતમાં વરિયાવી બજાર અને સૈયદપુરામાં પથ્થરમારો થતા શહેર પોલીસ ઈદે મિલાદ અને ગણેશ વિસર્જનને લઈ હાઈ એલર્ટ પર આવી ગઈ છે. ઈદ અને બપ્પાની વિસર્જન યાત્રામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા સાથે સીસીટીવી કેમેરા, બોડી વોર્ન ડ્રોન કેમેરાથી પણ શહેર આખાની વિસર્જન પ્રક્રિયા પર ચાંપતી નજર રખાશે. ગણેશ વિસર્જનને લઈ શહેર પોલીસ તંત્ર દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. સૈયદપુરામાં પથ્થરમારાને પગલે પોલીસ તંત્ર શહેર આખામાં કોમ્બિંગ ફૂટ પેટ્રોલિંગ કરી રહી છે. ડ્રોન કેમેરા ઉડાડીને પણ સતત સર્વેલન્સ કરાઈ રહી છે. તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરવા પોલીસ તંત્ર માટે અગ્નિ પરીક્ષા સમાન પુરવાર થયું છે. સૈયદપુરાની ઘટના બાદ પોલીસ સતત એલર્ટ રહી ફરજ બજાવી રહી છે. પોલીસ મથકો પ્રમાણે શાંતિ સમિતિની મીટિંગો યોજી અને વિસર્જન પ્રક્રિયા વહેલી પૂર્ણ કરવા ગણેશ આયોજકોને તાકીદ કરાઈ રહી છે. કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સંવેદનશીલ વિસ્તારોમાં રૂટ માર્ચ વાહન ચેકિંગ કરાઈ રહ્યું છે. અત્યાર સુધીમાં 200 શંકમંદો સામે અટકાયતી પગલાં ભરવામાં આવ્યા છે. પોલીસે પાલિકા વીજ કંપની સહિતની એજન્સીના અધિકારીઓ સાથે સંકલનમાં રહી વિસર્જન રૂટની પણ સતત ચકાસણી કરી રહી છે. વિસર્જન નિર્વિઘ્ને પાર પડે તે માટે પોલીસ દિવસ રાત દોડધામ કરી રહી છે. કાલ સુબહથી ભગવાન શ્રી ગણેશ ભગવાન કી વિસર્જન યાત્રાએ અલગ અલગ વિસ્તારમાં ચાલુ હોંગી. ઉસકે લીએ સંપૂર્ણ તૈયારી સુરત શહેર પોલીસને કર લિયા હૈ. જીતને ભી ઓઆરા હૈ જહાં પે વિસર્જન હોને વાલા હૈ વહાં પે ખુદ પર્સનલી સીનિયર અધિકારીઓને વિઝિટ કિયા, મેને વિઝિટ કિયા. જ્યાદા જ્યાદા ઇસ બાર 12 જીતની ક્રેન લગાઈ ગઈ, 4 એડિશનલ ક્રેન રખી ગઈ, ગેસ કટર્સ ભી રખે ગયે 9. તો પિછલે સાલ સે લગભગ 30-40% જ્યાદા ઇસ બાર હમલોગોને લોજિસ્ટિક બઢા દિયા હૈ. ઉસકે અલાવા લગભગ 8,000 સે જ્યાદા અભી તક છોટી મૂર્તિયાં યા કૃત્રિમ તલાવ મેં વિસર્જન ભી હો ગયા હૈ. ઓર હમને હમે ઇસ જાન કે સભી ખુશી હોગી, બહુ સારી મૂર્તિયાં જો ઇકો ફ્રેન્ડલી મૂર્તિયાં થી જો કાગજ કે વેસ્ટ સે બનાઈ ગઈ થી, મિટ્ટી કે બનાઈ ગઈ થી, 5-6 ફીટ તક કી મૂર્તિ લોગ અપને અપને સોસાયટી વિસ્તાર મેં ઇસકા વિસર્જન કરને વાલે હૈ. તો ઉસસે ભી સંખ્યા બહુ કમ હોગી વહાં પે ઓવારા મેં જાને વાલે. ઓર દૂસરી જો બડે જીતને ભી બડે બડી મૂર્તિયાં થી ઉનકે સાથ એસા સંકલન કર લિયા ગયા કે સુબહ અર્લી મોર્નિંગ 4 બજે સે હી વિસર્જન કે લિયે તૈયારી કરકે નિકલે, જિસસે કી જો પીછે આને વાલી જો છોટે મૂર્તિઓ વાલે હૈ વો ઉનકો ટ્રાફિક જામ કા સામના ના કરના પડે. ઓર ઓવારા મેં ભી ઇસી તરહ સંકલન કિયા ગયા, જો બડી મૂર્તિયાં આતી ઉનકો પહેલે હી સબસે પહેલે હી સ્ટોપ જો હમારી ક્રેન રહેગી વો વહીં સે લેકે કર દેગી, જિસસે અંદર તક ઉનકો નહીં જાના પડે કે ટ્રાફિક જામ વગેરા ના હો. તો એ સારી વ્યવસ્થાઓ કર લી ગઈ. ઉસકે લીએ કુલ 15,000 જ્યાદા હમારી પોલીસ ફોર્સ લગી હૈ, 11 કંપની SRP લગી, 1 કંપની રેપિડ એક્શન ફોર્સ, 550 ઓફિસર લગે હૈ, ડ્રોન કેમેરા, બોડી વન કેમેરા, વિડિયો કેમેરા, વોચ ટાવર સે નિગરાની કી જાયેગી જો હૈ. ઓર સમગ્ર જગે રૂટ ઉપર જિસ તરહ સે હમારા સંકલન કિયા ગયા, દોનો કોઓર્ડિનેશન સે મંડપ ઓર હમારે પોલીસ કોઓર્ડિનેશન સે ખૂબ પૂરી યાત્રા ખૂબ સારી રીતે પૂરેપૂર્ણ કી જાયેગી. આ વખતે શહેરના મુખ્ય વિસર્જન રૂટ કૃત્રિમ કુદરતી ઓવારા સંવેદનશીલ વિસ્તારો સહિત ઠેકઠેકાણે 15,000થી વધુ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, TRB, હોમગાર્ડ જવાનો, RAF જવાનો તૈનાત રહેશે. પોલીસ સીસીટીવી કેમેરાથી વિસર્જન પ્રક્રિયા પર અબાજ નજર રાખશે. સાથોસાથ પોલીસ જવાનો બોડી વોર્ન કેમેરા અને 10 ડ્રોન કેમેરાથી પણ સર્વેલન્સ કરશે. ચાલુ વર્ષે શહેરના 21 કૃત્રિમ અને ડુમ્મસ હજીરાના 3 કુદરતી ઓવારા પરથી નાની મોટી મળી 80,000થી વધુ પ્રતિમાઓનું વિસર્જન કરાશે. આજે સુરત પોલીસ કમિશનર સહિતનો મોટો પોલીસનો કાફલો અને રેપિડ એક્શન ફોર્સની જવાનો દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી. વિસર્જન હોવાથી 80,000 જેટલી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવનાર છે, જેને લઈને રિહર્સલ કરવામાં આવી રહ્યું છે. વધુમાં જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવતી અફવાઓ પર ધ્યાન ન આપો, સોશિયલ મીડિયા પર અફવા ફેલાવતા પકડાશે તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. અને વિસર્જનને લઈને સોશિયલ મીડિયા પર સુરત પોલીસની ટીમ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે.